हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल? ओ फाइन, ओके। तो હવે મને લાગે છે કે તમે લાસ્ટ પીરિયડ માં મે જે હોમવર્ક આપ્યું હતું તે તમે પૂરું કરી દીધું લાગે છે, બરાબર ને? મે શું આપ્યું હતું? હા, ટપકા જોડીને તે આકાર પૂર્ણ કરવાનો છે અને તેમાં રંગ પૂરવાનો છે, બરાબર? એટલે તમે કમ્પ્લીટ કરી દીધું હશે। તો હવે આજે આપણે નવા આકારો શીખીશું, તમારે શીખવા છે ને? તૈયાર છો? ओके, तो आपणे જોઈએ। બોર્ડ પર અહીં કેટલા આકારો આપ્યા છે, બરાબર છે? ત્રિકોણ, બરાબર? પણ ત્રિકોણ કેવું છે? ત્રાસુ છે। વાદળ અને ત્રિકોણ, આ સીધું ત્રિકોણ આપ્યું છે। ઓકે, તો હવે તેની બાજુમાં તે જ રંગના ટપકા આપ્યા છે, એટલે કે તૂટક લાઈન આપી છે, બરાબર? તો આપણે તેને જોડીશું। फ्रेंड्स, તમે અહીં ધ્યાનથી જોજો કે જ્યારે હું ટપકાને જોડું છું ત્યારે મારો હાથ હું ઉપર લેતી નથી, એટલે કે ઉચકતી નથી। તમારે એક જ લાઈનમાં સળંગ તે ટપકાને જોડીને તે લાઈન પૂરી કરવાની છે। પતી ગઈ, ત્યારબાદ આ બીજી લાઈન જોઈન કરવાની છે અને ત્યારબાદ આ ત્રીજી લાઈન જોઈન કરવાની છે। ઓકે ફ્રેન્ડ્સ, એવી રીતે હવે આપણે બીજો આકાર જોઈએ। चलो फ्रेंड्स, हाथ उचक्या वगर आखो चित्र पूर्ण न थाय त्यां सुधी तमारे हाथ उचकवानो नथी, बराबर? आमा तमारे सड़ंग ज ते टपका जोड़ीने चित्र पूर्ण करवानो छे। ओके, तो आपणे आ चित्र पण पूर्ण करी दीधुं। हवे आपणे त्रीजा चित्र पर जईए। चित्र आपणे पूर्ण कर्या। हवे तमारी केतन चित्रकला जे चोपड़ी छे तेनी अंदर आकारो आप्या छे, बराबर? आमा लाल कलर छे एटले लाल टपका आप्या छे। आमा ब्लू एटले के वादळी रंग छे तो वादळी कलर ना टपका आप्या छे अने आमा पीळो छे एटले पीळा कलर ना टपका आप्या छे। तो हवे आपणे जोईशुं के ते टपकानी बॉर्डर केवी रीते करवानी छे अने तेमां केवी रीते रंग पूरवानो छे, बराबर? ओके फ्रेंड्स, तो तमे जोई शको छो कि बोर्ड पर जे आकार हता ते अहीं आपेला छे ने बाजुमां ते ज रंगना ते आकारना टपका आप्या छे। तो हवे आपणे पहेला टपका जॉइन करीशुं। ओके, हवे तेनी ज अंदर आपणे रंग पूरीशुं। આ વખતે હું ઊભો રંગ પૂરું છું, તો તમે ધ્યાનથી જોજો કે હું રંગ કેવી રીતે પૂરું છું। બોર્ડરની બહાર પણ રંગ જવો જોઈએ નહીં, એ રીતે સાવચેતીથી ધીરે ધીરે રંગ પૂરવાનો છે। તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને, મેં એક જ શેડમાં રંગ પૂર્યો છે। ત્યારબાદ હવે આપણે બીજું ચિત્ર જોઈએ। ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં રંગ પૂરીશું। આમાં મારો કલરનો શેડ આડો જાય છે એટલે હું એક જ આડા શેડમાં જ રંગ પૂરીશ।
પણ હા, એ વાતનું જરૂર ધ્યાન રાખજો કે રંગ બહાર જાય નહીં અને વચ્ચે સફેદ સફેદ ધાબા દેખાય નહીં. ત્યારબાદ આપણે ત્રીજું ચિત્ર જોઈએ. આમાં પણ હું કલરનો શેડ આડો આપું છું, એટલે કે એક જ દિશામાં મારો કલર પૂરાય છે. તો જોયું ફ્રેન્ડ્સ, ત્રણેય ચિત્રને આપણે તે જ રંગ વડે ટપકાને જોડ્યા અને તેમાં રંગ પૂર્યો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે નવા આકારો શીખ્યા, બરાબર છે, અને તેમાં કલર પણ પૂર્યા. હવે જે બાકીના રહ્યા છે તે તમારે ટપકા જોડીને તે આકાર પૂર્ણ કરવાના છે અને તેની અંદર રંગ પૂરવાના છે, બરાબર. હવે આપણે નવા પીરિયડમાં ફરી નવા આકારો સાથે મળીશું. ઓકે, ત્યાં સુધી હું રજા લઉં છું. પણ હા, જોજો, તમારે તમારો હોમવર્ક ભૂલવાનું નથી, તે તો તમારે પૂરું કરવાનું છે. ફરી જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે હું તમારો હોમવર્ક ચોક્કસ જોઈશ. હવે હું રજા લઉં છું. બાય.